સુરતના કુખ્યાત સજુ કોઠારીના ભાઈ આરિફની સુભાષનગરમાં આવેલી જુગાર ક્લબ પર પોલીસે બુલડોઝર ફેરવી દીધો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે કુખ્યાત સજુ કોઠારીના ભાઈ આરિફ કોઠારીને પોલીસે ઝડપ પાડ્યો હતો। દરમિયાન ટોળું હુમલો કરી આરિફને છોડાવી ગયો હતો, જે બાદ પોલીસ દ્વારા આરિફની સુભાષનગરમાં આવેલી જુગાર ક્લબ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। જ્યારે પોલીસ હુમલા કરનારા સાગરીતોમાંથી પોલીસે 14ની અટકાયત કરી છે। સચિન લાજપુરની બહારથી અગાઉ માથાભારે સજુ કોઠારી રાંદેર પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો। જે તે વખતે સચિન પોલીસમાં માથાભારે સજુ કોઠારી પોતાનો ભાઈ સહિત 3 જણા સામે ગુનો દાખલ થયો હતો। આ ગુનામાં માથાભારે આરિફ કોઠારીની પણ મદદગારી હતી। આ અંગેની રાંદેર પોલીસને બાતમી મળી હતી। રાંદેર પોલીસના ડી સ્ટાફ, પીએસઆઈ હળિયા અને સ્ટાફના 4 માણસો આરિફ કોઠારીને રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રિજના નીચે સુભાષનગર ઝૂંપડપટ્ટીમાં પકડવા ગયા હતા। પોલીસની ટીમે આરિફને પકડી ઝૂંપડપટ્ટીની બહાર લાવી જીપમાં બેસાડવા જતા હતા, એટલામાં તેના પંટરો અને કેટલી મહિલાઓએ હોબાળો કરી અચાનક પોલીસના માણસો પર હુમલો કરી દીધો હતો। ટોળાએ પોલીસ સાથે ઝપાઝપી કરી આરિફને છોડાવી ત્યાંથી ભાગાડી મૂક્યો હતો। આ ઘટનામાં હુમલાખોરો સહિત સંખ્યાબંધ વ્યક્તિઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા। તપાસ કરી રહેલી પોલીસે હુમલો કરનાર મહિલા સહિત 14 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે આરિફ કોઠારી હજુ પણ પોલીસના સકંજામાં ગઈ તારીખ 19-20ની મધ્યરાત્રિએ સર્વેલન્સ પોસાઈ શ્રી અડિયાનાઓની બાતમી મળેલ કે આરિફ કોઠારી નાઓ સુભાષનગર ઝૂંપડપટ્ટીમાં મળતો ફરતો દેખાય છે। જે બાતમી આધારે પીએસઆઈ હળિયા તથા સર્વેલન્સના માણસોએ રેડ કરેલ અને તેમને પકડેલ, પરંતુ ટોળું ભેગું થઈ જતા અને બીજો ફોર્સ ન હોવાના કારણે આરોપી પોલીસના કબજામાંથી છૂટી ગયેલ, જેના ભાગરૂપે રાંદેર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો અને કુલ 14 આરોપીઓની નામજોગ ફરિયાદ લેવામાં, જે પૈકી 6 આરોપીઓ ફરિયાદના નામજોગ અને બાકીના 8 આરોપીના નામ ખુલે એમ કુલ 14 આરોપી અટક કરવામાં આવેલ છે, જેમાં 4 મહિલાઓ જ્યુડિશિયલ કસ્ટડી મોકલી આપવામાં આવેલ છે અને 10 માણસો અત્યારે પોલીસ રિમાન્ડ પર ચાલુ છે। ડિમોલિશન ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કરી દીધો હતો, જેના કારણે પોલીસના જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હોવાની વાત છે। આ ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારી પણ દોડી આવ્યા હતા, જે બાદ પોલીસ દ્વારા પોલીસ પર હુમલો કરનાર સજુ કોઠારીના ભાઈ આરિફની ગેરકાયદે જુગાર ક્લબ પોલીસે બુલડોઝર ફેરવી નાખ્યું છે। સુભાષનગરમાં આવેલી જુગાર ક્લબ પર પોલીસે બુલડોઝર ફેરવી ડિમોલિશન કરી નાખ્યું છે। લોખંડના દરવાજા ખોલી જગ્યાને તોડી પાડવામાં આવી છે। પાલિકાની ટીમને સાથે રાખી આજે વધુ ડિમોલિશનની કામગીરી હાથ ધરી। અગાઉ લાજપુર જેલ ખાતે કુખ્યાત સજુ કોઠારીને પોલીસ પર હુમલો કરી ભગાડી દેવામાં આવ્યો હતો, ત્યારે આ જ કેસમાં આરોપીએ આરિફને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। હાલ પોલીસે ગેરકાયદે જુગાર ક્લબના દબાણ દૂર કરી ફરાર આરોપી આરિફ કોઠારીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દી ન્યૂઝ, સુરત।